વિદ્યાર્થીઓ ફરે, બધા વિદ્યાર્થીઓને ફરે રમવાની મજા આવી ગયો. હવે આજે આપણે ભણવાનું છે તો કલર સાથે પોથીમાં ભણીએ. પેજ નંબર 53 ઉપર આવી જાઓ. આગળનું આપણે અગાઉના પીરિયડમાં ભણ્યા હતા, તો બધા વિદ્યાર્થીઓએ વાંચ્યું હતું, બધાએ હોમવર્ક કર્યું હતું. હા, તો આજે આપણે જોઈએ રમત રમો. તમને બધાને રમત રમવી ગમે છે? કેટલા વિદ્યાર્થીઓને રમત રમવી ગમે છે? હા, તો આજે આપણે જોઈએ રમત રમી. મારા સાથીની રમત, મારા સાથીની રમત રમવાની છે આપણે બધાને. તો જુઓ, ક્ષ ક્ષ રુ રુ અક્ષર પહેરી ચાર વિદ્યાર્થીઓને ઉભા રાખવા. નીચે બેઠેલા વિદ્યાર્થીઓને ચાર, આ ચાર અક્ષરથી બનતા શબ્દ કાર્ડ આપવા. જેમ કે ક્ષત્રિય, તો ક્ષ પહેરેલો વિદ્યાર્થી બોલે મારા સાથીઓ. ક્ષ પહેરેલો વિદ્યાર્થીઓ બોલે મારા સાથીઓ. રુ, ઋગ્વેદ નો રૂ પહેરેલો વિદ્યાર્થી બોલે મારા સાથીઓ. અને રૂ પહેરેલો વિદ્યાર્થી બોલે મારા સાથીઓ. આપણે આ રમત રમવાની છે તો જોઈએ. ચાલો, અક્ષરોના ટીમની સાથીઓ ચાર ચાર અલગ જગ્યાએ ટીમ બનાવી લાઈનમાં ઉભા રહેશે. વિદ્યાર્થીઓને વારાફરતી તમામ અક્ષરોનું વાંચન કરાવો. ક્ષ ક્ષત્રિયનો ક્ષ, ક્ષ રુ ઋગ્વેદનો રુ, અને રુના ચાર ખાના બનાવવા. ચારેય ખાનામાં એક એક અક્ષર લખો. હવે ક્ષ ક્ષ અને રુ નાના નાના કાર્ડમાં બનાવીને વિદ્યાર્થીઓને રમત રમાડવી. આ નાના કાર્ડમાંથી તે જે અક્ષરનું હોય તે અક્ષરના ખાનામાં નાખવા કહેવું. આ રીતે વિદ્યાર્થીને અક્ષર ઓળખની કરાવીને વંચાવું. હવે તમારે બધાને અક્ષરની ઓળખ કરવાની છે. તો જુઓ, ચાલો, આપણને નીચે ઘાટા કરવા માટે આપેલા છે અને નીચે જગ્યા આપેલી છે, એમાં આપણે લખવાનું છે. તો પેલું જુઓ, આ છે એવું આપણે ખાટું કરવાનું છે, અને આને પછી ઘાટા કરીને નીચે જેવી જ રીતના લાઈનમાં તમારે લખવાનું છે. તો ચલો, ટપકા છોડીને બધા વિદ્યાર્થીઓ ખાટું બનાવો. પછી એ જ ખાનામાં નીચે તમારે એવી જ રીતના લખવાનું છે. જુઓ, ચલો, મારી સાથે હું બનાવું છું. આવી જ રીતના તમારે નીચે લખવાનું છે. હવે અહીંયા પણ એવી જ રીતના ત્રીજી લાઈનમાં. આગળ જુઓ, સ્ર આપેલો છે એ પણ લખવાનો છે અને ટપકાથી ઘાટા કરી દેવાના છે. અને નીચે લખવાનો છે બે લાઈનમાં. લખાઈ ગયું? બધા વિદ્યાર્થીઓ પેન્સિલ પકડીને મારી સાથે ને સાથે લખશે. જુઓ, ચાલો, આપણે ષ અક્ષરનો ક્ષ અને છ વિશે શીખા. હવે આગળ જુઓ, પેજ નંબર 54 ઉપર આવી જાઓ. રુ આપેલો છે તો રુ લખતા તમને લોકો શીખડાવે છે. તો ચલો, ટપકા પેલા ઘાટા કરી દઈએ તો જ આપણને ખબર પડશે. તો બધા વિદ્યાર્થીઓ ટપકાને ઘાટા કરી દો. ચલો, મારી સાથે ને સાથે. નીચે એવી જ રીતના તમારે લખવાનું છે. નીચેની લાઈનમાં પણ એવી જ રીતના આપણે ઉપરથી જોઈને લખીશું. લખાઈ ગયું? આગળ જુઓ, રુ આપેલો છે એ પણ આપણે કરવાનો છે. જુઓ, તો ગળે ત્રણ જેવું છે તો ગળે ત્રણ કરી નાખો. આને પણ ઘાટો કરવાનો છે. આગળ જુઓ, શબ્દ શોધી યોગ્ય જગ્યા પર લખો. હવે આ તમને ક્ષ ક્ષ રુ ને રુ આપેલા છે, એવા આપણે આમાંથી શબ્દ શોધીને લખવાના છે. તો આ બધા શબ્દ અહીંયા લખવાના છે. તો પેલા જુઓ, ઋગ્વેદ. તો ઋગ્વેદ શેમાં આવશે? સારેંગ લાઈનમાં.
અહીંયા ઋ નીચે જ તમારે ઋગ્વેદ લખવાનું છે. લખો ચલો બધા ઋગ્વેદ. હવે બીજો અક્ષર છે રૂબરુ. રૂબરૂ ક્યાં આવશે? અહીંયા આવશે રૂબરુ. આગળ જુઓ અક્ષુ. અક્ષુ ક્યાં આવશે? અહીંયા લખો ચાલો અક્ષુ. નક્ષત્ર. ક્ષ વાળો અક્ષર ક્યાં આવશે? અહીંયા આવશે. તો લખો નક્ષત્ર. શ્રેણી. તો શ્રેણી ક્યાં આવશે? ઋતુ. મોતી. તો ક્યાં આવશે? રૂ વાળા. આશ્રિત. તો આશ્રિત ક્યાં આવશે? મશરૂમ. તો મશરૂમ ક્યાં આવશે? રૂ આવ્યો રૂ વાળો એટલા માટે અહીંયા બહુ શ્રુત શ્રુત અહીંયા. ઋતા. ઋતા ક્યાં આવશે? હવે રક્ષણ. તો ક્ષ. તો અહીંયા આવશે રક્ષણ. શ્રેય. તો શ્રેષ્ઠ વાળો. તો અહીંયા આવશે શ્રેય. રૂચા. તો રૂચા ક્યાં આવશે? રૂપાળી. તો રૂ ક્યાં આવશે? ત્રીજી લાઈનમાં, છેલ્લી લાઈનમાં. રૂમાલ. તો એ પણ એના જ નીચે. મૂળાક્ષર. તો ક્ષ આવ્યો તો આ બાજુની લાઈનમાં. રૂપવતી. તો રૂપવતી ક્યાં આવશે? ઋતવિક. તો એ પણ રૂ છે તો પણ અહીંયા. લક્ષ્મણ. તો ક્ષ ક્યાં આવશે? શર્ધો છે. જોયું ક્ષમતા. તો ક્ષમતા પણ અહીંયા જ આવશે. ચલો સમજ પડી બધા વિદ્યાર્થીઓને? ક્ષ વાળા અહીંયા લેખા, સ્ર વાળા અહીંયા લેખા, રૂ વાળા અહીંયા લેખા અને રૂ વાળા અહીંયા લેખા. તો બધા વિદ્યાર્થીઓને આ છે અક્ષર ગોતીને એના શોધીને લખવાના છે. હવે જુઓ આગળ 55 માં પેજ નંબર ઉપર ગીતમાં ખૂટતા અક્ષરો લખો. હાથી ભાઈ. તો ખાલી જગ્યા ને ખાલી જગ્યા. તો હાથી ભાઈ ચાલે આગળ. તો શું આવશે? હાથી ભાઈ ચાલે આગળ. પાછળ ઊંટ સવારી. તો ઊંટ સવારી લખવાનું બાકી છે. ખડબડ ખડબડ. તો શું આવે? ધડાક ખડબડ ઘોડો દોડે. તો લખો ધડાક ખડબડ ઘોડો દોડે. એક એક અક્ષર ની એને એક એક જગ્યા આપેલી છે. તો શું આવશે? નેસી છતા હમારી. તો શું લખવાનું? ને સી છતા અમારી. ચલો સૈનિકો કદમ કદમ. તો લખો અહીંયા સૈનિકો. શું આવશે? કદમ કદમ. શું આવશે? કરો રમકડા કુચ કદમ. તો કરો રમકડા. ચલો આગળ જુઓ. વાંચો અને લખો. તો વાંચીને સુંદર અક્ષરે આપણે લખવાનું છે. તો ચલો મારી સાથે પેલા વાંચશે. તો અક્ષય ના અક્ષર સુંદર છે. તો લખો અક્ષય ના અક્ષર સુંદર છે. હવે જુઓ આપણા દેશમાં ત્રણ ઋતુઓ છે. હવે ઋતુ વાળો શબ્દ તમે શીખા. તો લખીએ આપણા દેશમાં ત્રણ ઋતુઓ છે. આ રૂમ સારો છે. તો લખો આ રૂમ સારો છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ. શું છે? તો લખીએ ઈશ્વરમાં શ્રદ્ધા. સારા અક્ષરે નીચે જોઈને જ વાક્ય લખવાના છે. ક્ષમા આપવી જોઈએ. તો લખીએ ક્ષમા આપવી જોઈએ. રૂમાલ વાપરવો જોઈએ. તો લખો વાપરવો જોઈએ. ઋષિ રાજાને શ્રાપ આપે છે. તો શું છે? ઋષિ રાજાને
લાભ આપે છે. તો ફરી બધા વિદ્યાર્થીઓને જોઈને સારા અક્ષરે લખવાનું છે.